છો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આપણી ચેનલ કૌશિક બાયોલોજી એન્ડ મેથ્સ ટ્યુટોરિયલમાં નીટ એમસીક્યુ સિરીઝના આ વિડીયોમાં આજે આપણે ધોરણ બારના ચેપ્ટર નંબર દસ માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવોના નીટ ગુજકેટ અને મોસ્ટ એવા ઇમ્પોર્ટન્ટ પચાસ એમસીક્યુના સોલ્યુશન વિશે અભ્યાસ કરવાના છીએ તો આ વિડીયોને અંતિમ સુધી જોજો અને કોઈપણ એમસીક્યુના સોલ્યુશનમાં તમને કોઈ ડાઉટ્સ હોય તો તમે કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો તો હવે શરૂઆત કરીએ આપણે પચાસ એમસીક્યુના સોલ્યુશન્સથી પ્રશ્ન નંબર એક એનેરોબિક સ્લજ ડાયજેસ્ટરમાં કયો વાયુ સર્જાય છે તો જ્યારે આપણે સિવિજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની વાત કરીએ તેમાં જ્યારે ક્રિયાશીલ સ્લજને એનેરોબિક સ્લજ ડાયજેસ્ટરમાં નાખવામાં આવે છે ત્યારે તેમાંથી મુખ્યત્વે અજારક શ્વસન થવાને લીધે મિથેન હાઇડ્રોજન સલ્ફાઈડ અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુ ઉત્પન્ન થાય છે કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર બે નીચેના સૂક્ષ્મજીવો અને તેમની અગત્યની જોડ બનાવો તો પહેલું આપેલું છે સેક્રોમાઇસિસ સર્વેસી તો સેક્રોમાઇસિસ સર્વેસી એટલે કે જે ઇસ્ટ જે છે તે મુખ્યત્વે ઇથેનોલના ઉત્પાદન માટે જવાબદાર છે કે જેને આપણે બ્રિવર્સ ઇસ્ટ તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી આવશે મોનાસ્કસ પુરપુરિયન્સ તો મોર મોનાસ્કસ પુરપોરિયસની વાત કરીએ તો મોનાસ્કસ પુરપોરિયસ મુખ્યત્વે સ્ટેટિનના નિર્માણ માટે જવાબદાર છે કે જે ખોરાકમાં કોલેસ્ટ્રોલ ઘટાડનાર ઘટક છે કે જેથી બી સાથે આવશે ચાર ત્યાર પછી છે ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ તો ટ્રાયકોડરમાં પોલિસ્પોરમથી મુખ્યત્વે સાયક્લોસ્પોરિન એનું નિર્માણ થાય છે કે જે રોગપ્રતિકારક ઘટાડનાર ઘટકનું ઉત્પાદન કરતું ઉદાહરણ છે ત્યાર પછી ઓપ્શન ડીમાં જોઈએ તો પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની તો પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની મુખ્યત્વે સ્વિઝ ચીઝના ઉત્પાદન માટે જવાબદાર બેક્ટેરિયા છે કે જેના લીધે અહીંયા આપણો સાચો વિકલ્પ જે છે એ આવશે ઓપ્શન બી એટલે કે એ સાથે ત્રણ બી સાથે ચાર સી સાથે એક અને ડી સાથે બે પ્રશ્ન નંબર ત્રણ જૈવ રાસાયણિક ઓક્સિજન માપ એટલે કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એ નીચેના કયા માધ્યમો દ્વારા કચરો મેળવતા પાણીના માધ્યમોમાં થતાં પ્રદૂષણ માટે સારો આંક નથી તો અહીંયા આપણે જોઈએ તો બીઓડી આપણે મુખ્યત્વે શું દર્શાવે છે કે તમારા પાણીમાં કાર્બનિક દ્રવ્યોનો જથ્થો કેટલો છે જેટલો કાર્બનિક દ્રવ્યોનો જથ્થો વધારે તેમ તે પાણીનું બીઓડી વધારે થાય છે અને તે વધારે પ્રદૂષિત હોય તેવું આપણે કહી શકીએ તો અહીંયા આપણને જે ચાર ઓપ્શન્સ આપેલા છે એમાં મુખ્યત્વે જ્યારે આપણે પેટ્રોલિયમ ઉદ્યોગોની વાત કરીએ તો એમાંથી નીકળતું જે પાણી જે છે એમાં મુખ્યત્વે તમારા કાર્બનિક પદાર્થનો એટલે કે કાર્બનિક દ્રવ્યોનો જથ્થો કેવો હોય છે વધારે એનો મતલબ કે તમારા પેટ્રોલિયમ ઉદ્યોગોમાંથી જ્યારે પાણી નીકળતું હોય એમાં જો બીઓડીનું પ્રમાણ વધારે હશે તેનો મતલબ કે તેમાં વધારે માત્રામાં કાર્બનિક દ્રવ્યનો જથ્થો આવેલો હશે કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર ચાર કોલમ એકને કોલમ બે સાથે યોગ્ય રીતે જોડો તો અહીં આપણે જોઈએ તો પેલું આપેલું છે સાઇટ્રિક એસિડ તો સાઇટ્રિક એસિડનું નિર્માણ મુખ્યત્વે કેના દ્વારા થાય છે એસ્પરજીલસ નાઇજર કે જેથી એ સાથે કયો આવશે ત્રણ ત્યારબાદ આપેલું છે સાયક્લોસ્પોરિન તો હમણાં આપણે જે જોઈ ગયા તે સાયક્લોસ્પોરિનનું નિર્માણ મુખ્યત્વે કેના દ્વારા થાય છે ટ્રાયકોડરમા પોલિસ્પોરમ કે જેથી બી સાથે આવશે એક ત્યાર પછી આપેલું છે સ્ટેટિન તો સ્ટેટિનનું નિર્માણ મુખ્યત્વે મોનાસ્કસ પુરપુરિયસ દ્વારા થાય છે કે જેથી સી સાથે આવશે ચાર અને લાસ્ટમાં આપેલું છે બ્યુટેરિક એસિડ કે જેનું નિર્માણ ક્લોસ્ટિડિયમ બ્યુટિરિકમ દ્વારા થાય છે કે જેથી ડી સાથે આવશે બે અને જેના લીધે આપણો સાચો વિકલ્પ જોવો તો કયો આવશે ઓપ્શન એ સાથે ત્રણ બી સાથે એક સી સાથે ચાર અને ડી સાથે બે પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી કયું તેમના દ્વારા ઉત્પન્ન થતી નિપજ સાથે સાચી રીતે જોડાયેલ છે તો અહીં જો આપણે પહેલી જોડ જોઈએ તેમાં આપેલું છે એસોટોબેક્ટર એસીટી હવે મુખ્યત્વે એસેટોબેક્ટર નહીં પરંતુ એસિટોબેક્ટર એસીટી જે છે એસિટિક એસિડના નિર્માણ માટે જવાબદાર છે જેથી પહેલી જોડ જે છે કેવી છે ખોટી ત્યાર પછી બીજી જોડ આપેલી છે મિથેનો બેક્ટેરિયમ લેક્ટિક એસિડ તો મિથેનો બેક્ટેરિયમ મુખ્યત્વે મિથેનના નિર્માણ માટે જવાબદાર છે એટલે આ જોડ પણ ખોટી છે ત્યાર પછી આપેલું છે પેનિસિલિયમ નોટેટમ તો પેનિસિલિયમ નોટેટમ મુખ્યત્વે પેનિસિલિન એન્ટીબાયોટિક માટે જવાબદાર છે કે જેથી અહીંયા એસિટિક એસિડ રોંગ થશે એટલે એ જોડ પણ ખોટી છે અને લાસ્ટ આપેલું છે સેક્રોમાઇસિસ સર્વેસી કે જે ઇથેનોલના નિર્માણ માટે જવાબદાર છે તો તે જોડ સાચી છે અને જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર છ સુએજ ટ્રીટમેન્ટમાં નીચેનામાંથી તરતા ઘન પદાર્થો દૂર કરે છે તો આપણે જ્યારે સુએજ ટ્રીટમેન્ટની વાત કરીએ તો તેમાં મુખ્યત્વે બે તમારી પ્રક્રિયાઓ થાય છે એક આવે છે પ્રાથમિક પ્રક્રિયા કે જેને આપણે કહીએ છીએ પ્રાઇમરી ટ્રીટમેન્ટ અને બીજી આવેલી હોય છે દ્વિતીયક સારવાર કે જેને આપણે કહીએ છીએ સેકન્ડરી ટ્રીટમેન્ટ કે જેને જૈવિક સારવાર તરીકે પણ ઓળખવામાં આવે છે અને મુખ્યત્વે તમારા જે ઘન કચરા એટલે કે તમારા પાણીની અંદર બરાબર મુખ્યત્વે ઘન કચરાને દૂર કરવા માટેની જે બે પદ્ધતિ ગાળન અને અવસાધન જે છે તે કેમાં કરવામાં આવે છે પ્રાથમિક સારવારમાં કે જેને આપણે કહીએ છીએ પ્રાથમિક ટ્રીટમેન્ટ કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર સાત દૂધમાંથી દહીં બનાવતા તેની પૌષ્ટિકતામાં થતો વધારો આનું પ્રમાણ વધવાથી થાય છે તો મુખ્યત્ત્વે એલએબી બેક્ટેરિયા એટલે કે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા જે છે એના દ્વારા મુખ્યત્વે જે દહીં બને છે તેમાં વિટામિન બી ટ્વેલનું પ્રમાણ એવું હોય છે ગુણવત્તામય કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન સી વિટામિન બી ટ્વેલ્વ પ્રશ્ન નંબર આઠ વનસ્પતિ રોગની સારવાર માટે નીચે પૈકી શું જૈવિક નિયંત્રણ એજન્ટ તરીકે વપરાય છે તો વનસ્પતિ રોગની જ્યારે વાત કરીએ તો તેની માટે મુખ્યત્વે ટ્રાયકોડરમાં ફૂગ જે છે તેનો ઉપયોગ થાય છે કે જે ઘણા બધા રોગકારકો સામે વનસ્પતિને પ્રતિકારકતા પ્રદાન કરે છે અને જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન બી ટ્રાયકોડરમાં પ્રશ્ન નંબર નવ જૈવિક નિયંત્રણ કરનારા સાચા પ્રતિનિધિ એટલે કે સાચા કારકોને પસંદ કરો કે જેમાં પહેલો ઓપ્શન જોઈએ તો તેમાં આપેલું છે નોસ્ટોક એઝોસ્પાઈરિલિયમ અને ન્યુક્લિયો વાયરસ તો અહીંયા મુખ્યત્વે જોઈએ તો જે નોસ્ટોક અને એઝોસ્પાઈરિલિયમ છે એ જૈવિક નિયંત્રક તરીકે વપરાતા નથી કારણ કે તે મુખ્યત્વે જૈવિક ખાતર તરીકે વર્તાય છે જેથી પહેલી જોડ કેવી થશે ખોટી બીજું આપેલું છે બેસિલસ થ્યુરેન્જિનસિસ ટોબેકોમોઝિક વાયરસ અને એફિડ્સ તો આ પૈકી ટોબેકોમોઝેક વાયરસ એ જૈવિક નિયંત્રણ માટે જવાબદાર નથી એ વનસ્પતિમાં મુખ્યત્વે રોગ ફેલાવવા માટે જવાબદાર છે ત્યાર પછી જોઈએ ઓપ્શન સી તો ટ્રાયકોડરમા બકુલો વાયરસ અને બેસિલસ થ્યુરેન્જિનેસિસ તો આમાં ત્રણે ત્રણ ઉદાહરણ જે છે તે તમારા જૈવિક નિયંત્રકો માટે છે એટલે એ સાચું છે અને જો ઓપ્શન ડીની વાત કરીએ તો ઓસિલેટોરિયા રાઇઝોબિયમ અને ટ્રાયકોડરમા તેમાં મુખ્યત્વે ઓસિલેટોરિયા અને રાઇઝોબિયમ એ જૈવિક ખાતરો તરીકે વપરાય છે અને જેના લીધે અહીંયા આપણો સાચો વિકલ્પ જે છે કયો આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર દસ પ્રણાલીગત ટોડી પીણું ખાલી જગ્યાના રસ આથવણથી પ્રાપ્ત થાય છે તો મુખ્યત્વે ટોડી પીણું જે છે એ પામ એટલે કે મુખ્યત્વે જે ખજૂરી વૃક્ષ જે છે તેના રસના આથવણથી નિર્માણ થાય છે કે જેથી અહીં આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ પામ પ્રશ્ન નંબર અગિયાર ઘરે બનાવવામાં આવેલ ફળના રસ કરતાં બજારના બોટલમાં આવતા ફળના રસ વધુ સાફ હોય છે કેમ કે તેને ખાલી જગ્યા દ્વારા શુદ્ધ કરવામાં આવે છે તો મુખ્યત્વે માર્કેટમાં જે અવેલેબલ જે ફ્રૂટ જ્યુસ હોય છે તેમાં મુખ્યત્વે પેક્ટિનેઝ અને પ્રોટીએઝ આ બંને ઉત્સેચકની શું કરવામાં આવે છે સારવાર કે જેથી જે ફ્રૂટ જ્યુસ જે છે એ વધારે ક્લીન એટલે કે વધારે સાફ દેખાય છે કે જેથી અહીં આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ પેક્ટિનેઝ અને પ્રોટીએઝ પ્રશ્ન નંબર બાર ખાલી જગ્યા પ્રજાતિની ઘણી ફૂગ માઇકોરાયઝા રચે છે હવે માઇકોરાઈઝાની વાત કરીએ તો મુખ્યત્વે કહેવામાં આવે છે કવક મૂળ તરીકે અને જેમાં ગ્લોમસ નામની જે ફૂગ જે છે તે તમારા મુખ્યત્વે આવૃત્ત બીજધારી વનસ્પતિ જે છે તેના મૂળ સાથે શું કરે છે કવક મૂળ જેવી રચનાનું નિર્માણ કરે છે કે જે જમીનમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે અને જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ ગ્લોમસ પ્રજાતિની ફૂગ પ્રશ્ન નંબર તેર ફ્લોક્સ એટલી ખાલી જગ્યા હવે જ્યારે ફ્લોક્સની વાત કરીએ તો એની માટે આપણે મુખ્યત્વે જોવાનું છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે જેમાં પ્રાથમિક એફલ્યુઅટને જ્યારે ઝારક ટાંકીમાં દાખલ કરવામાં આવે છે ત્યારે ઝારક ટાંકીમાં મુખ્યત્વે આપણે ઓક્સિજન ક્યારે કન્ટિન્યુઅસ પ્રોવાઈડ કરતા હોવાને લીધે ઝારક સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં ઝડપી વધારો થાય છે અને આ ઝડપી વધારાને લીધે જે ફૂગના તંતુઓ અને સૂક્ષ્મજીવો જેવા કે બેક્ટેરિયા જે છે એકબીજા સાથે જોડાઈને જાળમય રચના બનાવે છે તેને ફ્લોક્સ તરીકે ઓળખવામાં આવે છે કે જેથી અહીં આપણો સાચો વિકલ્પ થશે ઓપ્શન એ ફૂગના તંતુ અને સૂક્ષ્મજીવ પ્રશ્ન નંબર ચૌદ લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય ખાલી જગ્યાથી છુટકારો મેળવવા માટે ઉપયોગી છે તો જેમાં સાચો વિકલ્પ આવશે ઓપ્શન બી એફિડ્સ અને મચ્છર હવે જોઈએ પ્રશ્ન નંબર પંદર નીચેના કોઠામાં આપેલ પૈકી કોણ ખોટી રીતે અનુરૂપ કરેલ છે એટલે આપણે અહીં ખોટી જોડ જે છે તેને પસંદ કરવાનું છે કે જેમાં પહેલું આપેલું છે મોનસ્કસ પુરપુરિયસ કે જેમાંથી ઉત્પન્ન થાય છે સ્ટેટિન્સ અને જે રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે તો પહેલી જોડ જે છે અહીંયા કેવી આપેલી છે સાચી બીજી જોડ છે સ્ટેપ્ટોકોકસ બેક્ટેરિયા કે જે સ્ટેપ્ટોકાઈનસ ઉત્સેચકનું નિર્માણ કરે છે અને જે રુધિરવાહિનીમાં ગંઠાયેલા રુધિરને દૂર કરે છે તો તે વિધાન પણ એટલે કે તે જોડ પણ સાચી છે ત્રીજી જોડ જોઈએ તો ક્લોસ્ટિડિયમ બ્યુટિલિકમ કે જે લાયપેઝનું નિર્માણ કરે છે અને લોન્ડ્રીમાં તેલી ડાઘા દૂર કરવામાં વપરાય છે તો અહીંયા લાયપેઝનો ઉપયોગ સાચો આપેલો છે પરંતુ લાયપેઝનું નિર્માણ ક્લોસ્ટિડિયમ બ્યુટિલિકમ દ્વારા થતું નથી ક્લોસ્ટિડિયમ બ્યુટિલિકમ દ્વારા મુખ્યત્વે બ્યુટિરિક એસિડનું નિર્માણ થાય છે કે જેથી આ જોડ કેવી આપેલી છે ખોટી અને ડીની વાત કરીએ તો ટ્રાયકોડરમાં પોલીસ્પોરમ કે જે સાયક્લોસ્પોરિન એનું નિર્માણ કરે છે અને તે દર્દીઓમાં અંગ પ્રત્યારોપણ દરમિયાન પ્રતિકારકતામાં ઘટાડો પ્રેરે છે કે જેને ઇમ્યુનો સપ્રેસિવ ડ્રગ તરીકે પણ ઓળખવામાં આવે છે તો એ જોડ જે છે કેવી છે સાચી અને જેથી અહીંયા આપણો સાચો વિકલ્પ થશે ઓપ્શન સી પ્રશ્ન નંબર સોળ નાઇટ્રોજન સ્થાપન માટે જવાબદાર મુક્તજીવી બેક્ટેરિયા કયા છે તો અહીંયા પહેલું ઉદાહરણ આપેલું છે એમાં નોસ્ટોક અને એના તે મુખ્યત્વે નાઇટ્રોજનના સ્થાપન કરવા માટે જવાબદાર છે પરંતુ તે બેક્ટેરિયા નહીં એક પ્રકારના શું છે સાઇનો બેક્ટેરિયા કે જેને આપણે લીલ સમૂહમાં ઉમેરી શકીએ બીજું આપેલું છે શુડોમોનાસ અને ક્લેબિનોબોનાસ તો એ ખોટો ઓપ્શન છે ત્યાર પછી આપ્યું છે રાઇઝોબિયમ એઝેટોબેક્ટર તો એમાં રાઇઝોબિયમ જે છે એ સહજીવી પ્રકારના બેક્ટેરિયા છે જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને એઝેટોબેક્ટર જે છે એ મુક્તજીવી બેક્ટેરિયા જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને ઓપ્શન ડી આપેલો છે એઝોસ્પેરિલિયમ અને એઝેટોબેક્ટર તો જે ઓપ્શન ડી છે તે આપણો રાઈટ ઓપ્શન છે કારણ કે આ બંને બેક્ટેરિયા કેવા છે મુક્તજીવી જે હવામાંના નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે પ્રશ્ન નંબર સત્તર કયા વાયરસનો ઉપયોગ જીવ નિયંત્રક તરીકે થાય છે તો આપણને ખ્યાલ છે કે મુખ્યત્વે બકુલો વાયરસ કે જેને આપણે પોલીહાઇડ્રો વાયરસ તરીકે પણ ઓળખીએ છીએ તેનો ઉપયોગ જીવ નિયંત્રક તરીકે થાય છે કે જેથી સાચો વિકલ્પ આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર અઢાર માઇકોરાયઝાના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો છે તો આગળ આપણે જોઈ ગયા તે રીતે કે માઇકોરાયઝા એટલે શું થશે કવક મૂળ કે જે મુખ્યત્વે ગ્લોમસ ફૂગ જે છે તે આવૃત બીજધારીઓના મૂળ સાથે એ રચનાનું નિર્માણ કરે છે હવે એની માટે જે ચાર વિધાન આપેલા છે એમાં પહેલું વિધાન આપેલું છે કે તે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે તો તે વિધાન સાચું છે બીજું વિધાન આપેલું છે કે તે રાઇઝોબિયમ બેક્ટેરિયા સાથે ગંડિકાનું નિર્માણ કરે છે તો તે ખોટું છે કારણ કે રાઇઝોબિયમ મુખ્યત્વે શિમ્બી કુળ વનસ્પતિ સાથે શું કરે છે ગંડિકાનું નિર્માણ ત્રીજું આપેલું છે કે તે મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે તથા ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહે છે તો તે વિધાન સાચું છે અને ચોથું આપેલું છે કે તે વાતાવરણમાંના નાઇટ્રોજનનું સ્થાપન કરે છે તો તે વિધાન ખોટું થશે કારણ કે કવક મૂળ જે આગળ કીધું તે રીતે કે ભૂમિમાંથી મુખ્યત્વે ફોસ્ફરસનું શોષણ કરે છે અને જેના લીધે અહીંયા આપણા સાચા જે વિધાનો છે તે કયા છે પહેલું અને ત્રીજું કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર ઓગણીસ વિધાન એ આપેલું છે લેબ દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે તો લેબ એટલે અહીંયા શું થશે લેક્ટિક એસિડ બેક્ટેરિયા અને જે દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે એટલે અહીંયા કહી શકીએ કે પહેલું વિધાન આપણું જે છે કેવું છે સાચું ત્યાર પછી એની માટે કારણ આપેલું છે લેબ દ્વારા અમલો અમલો એટલે કે એસિડ ઉત્પન્ન થાય છે તો તે વિધાન પણ સાચું છે અને એસિડ ઉત્પન્ન થવાને લીધે દૂધમાં આવેલા જે કેઝિન પ્રોટીન જે છે બરાબર એનું શું થાય છે પ્રેસિપિટેશન અને જેના લીધે દહીંનું નિર્માણ થાય છે અને જેના લીધે આપણે અહીંયા કહી શકીએ કે આપેલા બંને વિધાન સાચા છે અને કારણ આર જે છે એ વિધાન એની સમજૂતી પણ છે કે જેથી રાઇટ ઓપ્શન આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર વીસ ઓપ્શન એમાં વિધાન એ આપેલું છે બ્રેડ બનાવવા બેકર્સ ઇસ્ટનો ઉપયોગ થાય છે તો અહીંયા આપેલું પહેલું વિધાન જે છે તે કેવું છે સાચું છે અને એની માટે કારણ આર આપેલું છે કે લેબ એટલે કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા વિટામિન બી સિક્સની ગુણવત્તામાં વધારો કરે છે તો લેક્ટિક એસિડ બેક્ટેરિયા મુખ્યત્વે વિટામિન બી ટ્વેલ્વની ગુણવત્તામાં વધારો કરે છે કે જેથી એ વિધાન કેવું થશે ખોટું અને જેના લીધે આપણું રાઈટ ઓપ્શન થશે ઓપ્શન સી કે એ સાચું છે અને આર ખોટું છે પ્રશ્ન નંબર એકવીસ વિધાન એ ફ્લોક્સના સજીવો પાણીમાંના અકાર્બનિક દ્રવ્યો વાપરે છે તો અહીંયા પહેલું વિધાન જે છે તે કેવું થશે ખોટું કારણ કે ફ્લોક્સ મુખ્યત્વે કાર્બનિક નહીં કે અકાર્બનિક દ્રવ્યો વાપરે છે ત્યાર પછી કારણ આર આપેલું છે કે ઇફ્લ્યુઅન્ટમાં ક્રમશ બીઓડી ઘટે છે તો તે વિધાન સાચું છે કારણ કે ઇફ્લુઅન્ટમાં કન્ટિન્યુઅસ તમારો ઓક્સિજન પસાર થતો હોવાથી જારક સૂક્ષ્મજીવોની વૃદ્ધિ થાય છે અને આ જારક સૂક્ષ્મજીવો કે જે ફ્લોક્સનું નિર્માણ કરે છે એ કાર્બનિક દ્રવ્યોનો જથ્થો વાપરે છે જેથી કાર્બનિક જથ્થાનું પ્રમાણ ઘટતું હોવાથી બીઓડીનું પ્રમાણ પણ ઘટે છે અને જેના લીધે અહીંયા આપણે કહી શકીએ કે આપણું રાઈટ ઓપ્શન થશે ઓપ્શન ડી કે એ ખોટું છે અને આર સાચું છે પ્રશ્ન નંબર બાવીસ નીચે આપેલ પૈકી કયું લેબ માટે યોગ્ય છે એટલે કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા માટે યોગ્ય છે કે જેમાં પહેલું વિધાન આપેલું છે કે વિટામિન બી ટ્વેલ્વની માત્રા વધારે પોષણ સંબંધી ગુણવત્તામાં વધારો કરે છે તો એ જે વિધાન જોઈએ તો એ લેબ માટે કેવું છે યોગ્ય ત્યાર પછી બીજું વિધાન આપેલું છે કે જઠરમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગોને અટકાવવા માટે ઉપયોગી છે તો એ વિધાન પણ સાચું છે કારણ કે અત્યારે આપણે જોઈએ તો માર્કેટમાં જે પ્રોબાયોટિક્સ જે ઉપયોગમાં થાય છે બરાબર કે જેના લીધે આપણા પાચન માર્ગ જે છે એનું ગુણવત્તા વધે છે તો એ પ્રોબાયોટિક્સ જે છે મુખ્યત્વે કેના બનેલા હોય છે લેક્ટિક એસિડ બેક્ટેરિયાના કે જેથી આપણે કહી શકીએ કે એ અને બી બંને વિધાન જે છે એ યોગ્ય હોવાથી આપણું રાઈટ ઓપ્શન થશે ઓપ્શન સી પ્રશ્ન નંબર ત્રેવીસ આથવણની ક્રિયામાં ખીરામાં કયો વાયુ ઉત્પન્ન થાય છે તો આથવણની ક્રિયા જે છે એક પ્રકારનું અજારક શ્વસન છે કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું નિર્માણ થાય છે કે જેથી સાચો વિકલ્પ આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર ચોવીસ બ્રેડ બનાવવા માટે વપરાતા ખીરામાં શેનો ઉપયોગ કરીને આથો લાવવામાં આવે છે હવે જનરલી બ્રેડ બનાવવા માટે જે ઈસ્ટનો ઉપયોગ થાય છે એને આપણે કહે છે સેક્રોમાઇસિસ સર્વેસી પરંતુ જે બ્રેડ બનાવવા એટલે કે જે બેકિંગ પ્રોસેસ માટે સેક્રોમાઇસિસ સર્વેસી વપરાય છે તેને શું કહેવામાં આવે છે બેકર્સ ઇસ્ટ અને ઇથેનોલના નિર્માણ માટે જે ઈસ્ટનો ઉપયોગ થાય છે એ પણ છે સેક્રોમાઇસિસ સર્વેસી પણ એને કેના તરીકે ઓળખવામાં આવે છે બ્રેવર્સ ઇસ્ટ તરીકે તો જેથી અહીંયા આપણો સાચો વિકલ્પ કયો થશે ઓપ્શન બી બેકર્સ ઇસ્ટ પ્રશ્ન નંબર 25 સ્વિસ ચીઝમાં જોવા મળતા મોટા કાણા શેના કારણે સર્જાય છે તો સ્વિસ ચીઝના નિર્માણ દરમિયાન મુખ્યત્વે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની નામના બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે કે જે વધારે માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું નિર્માણ કરે છે અને જેથી જ્યારે ચીઝ નિર્માણ થાય છે ત્યારે એમાં મોટા કાણાઓ જોવા મળે છે અને જેથી અહીં આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ અને પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની ત્યારબાદ આપેલો છે પ્રશ્ન નંબર છવ્વીસ રોકવી ફોટ ચીઝને પકવવા માટે સંવર્ધન માધ્યમ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે તો રોકવી ફોર્ટ ચીઝને પકવવા માટે મુખ્યત્વે ફૂગ સંવર્ધન માધ્યમમાં ઉપયોગ કરવામાં આવે છે અને ફૂગનું નામ જે છે તે કહ્યું છે પેનિસેલિયમ રોકવી ફોર્ટ કે જેથી સાચો વિકલ્પ આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર સત્યાવીસ ડાંગરના ખેતરમાં જૈવિક ખાતર તરીકે ખાલી જગ્યા ઉપયોગી છે તો ડાંગરના ખેતરમાં મુખ્યત્વે સાયનોબેક્ટેરિયા કે જે હવામાંના નાઇટ્રોજનનું શું કરે છે સ્થાપન કરે છે તે જૈવિક ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે અને જેથી આપણો સાચો વિકલ્પ થશે ઓપ્શન એ પ્રશ્ન નંબર અઠ્યાવીસ કયું આલ્કોહોલિક નિઃસંદન વગર મેળવાય છે તો જે આલ્કોહોલિક પીણા કે જેને આપણે બેવરેજીસ કહીએ છીએ તે મુખ્યત્વે તો નિસંદન પ્રક્રિયા વગર અથવા તો નિસંદન ક્રિયા સાથે મેળવવામાં આવે છે જેમાં નિસંદન વગર મેળવવામાં આવતા જે પીણા જે છે તે કયા હોય છે વાઇન અને બિર અને જ્યારે બાકીના બ્રાન્ડી રમ અને વિસ્કી એ નિશંદન દ્વારા પ્રાપ્ત થાય છે અને જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર ઓગણત્રીસ પેનિસિલિનની શોધ માટે કોને નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા તો સૌપ્રથમ પેનિસિલિનની શોધ જે છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દ્વારા કરવામાં આવેલી હતી જેમાં આકસ્મિક રીતે એણે એવી ફૂક જોઈ કે જે અમુક રસાયણોનો સ્ત્રાવ કરતા હતા કે જે સ્ટેફાઇલોકોકાઈ નામના બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવતા હતા અને તે ફૂગ કઈ હતી પેનિસિલિયમ નોટેટમ અને જેમાંથી પ્રથમ એન્ટિબાયોટિક જે પ્રાપ્ત થઈ હતી એનું નામ આપવામાં આવ્યું હતું પેનિસિલિન પરંતુ ત્યારબાદ મુખ્યત્વે આર્નેસ ચેઇન અને હાર્વર્ડ ફ્લોરે તેની તીવ્ર ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટિબાયોટિક તરીકે પ્રસ્થાપિત કર્યું અને જેના લીધે ચેઇન ફ્લોર અને ફ્લેમિંગ એ ત્રણેયને પેનિસિલિનની શોધ માટે ઓગણીસો ને પિસ્તાલીસમાં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરવામાં આવ્યો હતો અને જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર ત્રીસ એન્ટીબાયોટિકની શોધ કરી તે સમયે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ કયા બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા તો હમણાં જે મેં બતાવ્યું તે રીતે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ મુખ્યત્વે સ્ટેફાઇલો કોકસ નામના બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા કે જેથી સાચો વિકલ્પ આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર એકત્રીસ નીચે આપેલ પૈકી લાયપેઝ માટે યોગ્ય વાક્ય પસંદ કરો તો લાયપેઝ ઉત્સેચકની જ્યારે વાત કરીએ તો તે મુખ્યત્વે લિપિડ એટલે કે ચરબીનું પાચન કરે છે અને જેના લીધે તે ડિટરજન્ટની બનાવટમાં અને લોન્ડ્રીમાં તેલી ડાઘ જે છે એટલે કે ચરબીના જે ડાઘ છે તેને દૂર કરવા માટે ઉપયોગી હોય છે અને જેના લીધે આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન ડી એ અને સી બંને પ્રશ્ન નંબર બત્રીસ ક્લોટ બ્લસ્ટર તરીકે ઉપયોગી ઉત્સેચક કયો છે તો ક્લોટ બ્લસ્ટર એટલે શું થશે ક્લોટ એટલે કે રુધિરનું કંઠાઈ જવું અને એના દ્વારા જે ગાંઠ જેવી રચનાનું નિર્માણ થયું હશે તેને દૂર કરવા માટે મુખ્યત્વે કોનો ઉપયોગ થાય છે સ્ટેપ્ટો કાયનેસ કે જેથી સાચો વિકલ્પ આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર તેત્રીસ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે વપરાય છે તો અંગ પ્રત્યારોપણમાં જે મુખ્યત્વે કોષીય પ્રતિકારકતા જે છે એને ઘટાડવા માટે ઇમ્યુનો સપ્રેસિવ એજન્ટ વાપરવામાં આવે છે કે જેનું નામ છે સાયક્લોસ્પોરિન એ કે જેથી આપણો સાચો વિકલ્પ થશે ઓપ્શન બી પ્રશ્ન નંબર ચોત્રીસ વૃદ્ધિમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવા માટે શું વપરાય છે તો કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવા માટે વપરાતા રસાયણનું નામ છે સ્ટેટિન કે જેથી સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર પાંત્રીસ માઇકોરાઇઝા એટલે શું તો આગળ જે કીધું છે તે માઇકોરાઈઝા એટલે તમારે શું થશે કવક મૂળ કે જેમાં ગ્લોમસ પ્રજાતિની જે ફૂગ જે છે તે આવૃત્ત બીજધારી વનસ્પતિના મૂળ સાથે એક સહજીવન રચે છે અને જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન બી ફૂગ અને ચોક્કસ બીજધારી વનસ્પતિના મૂળ વચ્ચેનું સહજીવન પ્રશ્ન નંબર છત્રીસ અવસાધનમાં ઘન દ્રવ્યો એકઠા થઈ શું રચે છે તો અવસાધનની અહીંયા જે પ્રક્રિયા બતાવેલી છે તમારી કહે છે પ્રાથમિક સારવાર કે પ્રાઇમરી ટ્રીટમેન્ટ કે જેમાં મુખ્યત્વે ઘન દ્રવ્યો જે છે એ સેટલિંગ ટાંકામાં જ્યારે એને રાખવામાં આવે ત્યારે નીચે તળીએ બેસી જાય છે અને જેના દ્વારા કેનું નિર્માણ થાય છે પ્રાથમિક સ્લજનું કે જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર સાડત્રીસ બહિસ્રાવી નિશ્ચિત પાણી કઈ પ્રક્રિયામાં જોવા મળે છે તો જ્યારે આપણે પ્રાથમિક સારવારની વાત કરીએ તો પ્રાથમિક સારવારમાં જે કીધું કે ઘન દ્રવ્યો તમારો જે નીચે બેસી જાય છે એને શું કહેવાય છે પ્રાથમિક સ્લજ અને એ દરમિયાન ઉપર જે તમારું ગાર્ડન એટલે કે જે પ્રવાહી ભાગ રહે છે બાકી રહેલો ભાગ તેને શું કહેવામાં આવે છે ઇફ્લ્યુઅન્ટ કે જેથી સાચો વિકલ્પ આવશે ઓપ્શન સી ઇફ્લુઅન્ટ પ્રશ્ન નંબર આડત્રીસ કઈ પ્રક્રિયા સજીવો દ્વારા થાય છે તો જેમાં ઓપ્શન આપેલા છે ગાર્ડન અવસાધન દ્વિતીયક પ્રક્રિયા અને બી અને સી બંને તો જ્યારે સજીવો દ્વારા થતી પ્રક્રિયા જે છે તો એ સિવેજ ટ્રીટમેન્ટમાં મુખ્યત્વે કહે છે દ્વિતીયક સારવાર એટલે કે સેકન્ડરી ટ્રીટમેન્ટ કે જેથી સાચો વિકલ્પ આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર ઓગણચાલીસ બીઓડી એટલે શું તો બીઓડી એટલે શું થશે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ કે જે મુખ્યત્વે શું દર્શાવે છે કે તમારા એક લિટર પાણીમાં રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા માટે બેક્ટેરિયા દ્વારા વપરાતો ઓક્સિજન અને જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર ચાલીસ બીઓડી કસોટી માટે યોગ્ય વિધાન પસંદ કરો તો બીઓડી એટલે જે હમણાં કહ્યું તે રીતે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ કે જેમાં અહીંયા ચાર વિધાન આપેલા છે તો એમાં પહેલું વિધાન છે પાણીના નમૂનામાં સૂક્ષ્મજીવો દ્વારા વપરાયેલા કાર્બન ડાયોક્સાઇડનું માપન તો તે વિધાન ખોટું થશે કારણ કે તે ઓક્સિજનનું માપન દર્શાવે છે બીજું આપેલું છે વિધાન એ પાણીમાં રહેલ કાર્બનિક દ્રવ્યોનું માપન છે તો તે વિધાન સાચું છે ત્રીજું વિધાન આપેલું છે પાણીના નમૂનામાં સૂક્ષ્મજીવો દ્વારા વપરાયેલા ઓક્સિજનનું માપન તો તે વિધાન પણ સાચું છે અને વિધાન ડી આપેલું છે નકામાં પાણીમાં બીઓડી જેટલો વધારે તેટલી તે પાણીમાં પ્રદૂષણની માત્રા વધારે તો એ વિધાન પણ સાચું થશે અને જેના લીધે અહીંયા આપણા સાચા વિધાનો જે કયા થશે બી સી અને ડી જેથી રાઇટ ઓપ્શન થશે ઓપ્શન સી પ્રશ્ન નંબર એકતાલીસ બીઓડીમાં ઘટાડો ક્યારે થાય છે તો બીઓડીમાં ઘટાડો ત્યારે થશે કે જ્યારે તમારા જારક સૂક્ષ્મજીવો દ્વારા કાર્બનિક જથ્થાનો વધારે ઉપયોગ થવાને લીધે એ જથ્થામાં ઘટાડો થશે ત્યારે બીઓડીનું પ્રમાણ ઓછું થાય છે અને જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ કાર્બનિક દ્રવ્યોનો જથ્થો વપરાય ત્યારે પ્રશ્ન નંબર બેતાલીસ નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો તો જેમાં પહેલું આપેલું છે એસટીપી એટલે કે થશે સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શુદ્ધિકરણ તો એ જોડ જે છે એ સાચી છે એટલે સંગત છે ત્યાર પછી બીજું આપેલું છે ગાળણ તરતો કચરો તો એ વિધાન પણ સાચું છે ત્રીજું આપેલું છે અવસાધન ગોળાશમોની કાંકરીઓ તો એ વિધાન પણ સાચું છે અને ડી આપેલું છે પ્રાથમિક સ્લજ પ્રવાહી દ્રવ્ય તો પ્રાથમિક સ્લજ જે છે પ્રવાહી દ્રવ્ય નથી પરંતુ ઘન દ્રવ્ય કે જે અવસાધન પામે છે અને જેથી તમારી ચોથી જોડ જે છે કે એવી છે ખોટી અને જેથી આપણો સાચો વિકલ્પ થશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર 43 સુએજ પ્રક્રિયામાં એક વખત જરૂરી માત્રામાં બીઓડી ઘટી જાય એટલે ઇફ્લ્યુઅન્ટને ખાલી જગ્યામાં પસાર કરવામાં આવે છે જ્યાં ફ્રોક્સનું ખાલી જગ્યા થાય છે તો જ્યારે જારક ટાંકામાં બીઓડીનું પ્રમાણ ઘટે છે ત્યારે એ ઇફલ્યુઅન્ટને અવસાદન ટાંકામાં પસાર કરવામાં આવે છે અને જે અવસાદન થતાં ફ્લોક્સ જે છે એ પામે છે અને જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન બી સેટલિંગ ટાંકા અને અવસાદન પામે છે પ્રશ્ન નંબર ચુમ્માલીસ વન અને પર્યાવરણ મંત્રાલયે આપણા દેશની મુખ્ય નદીઓને પ્રદૂષણથી બચાવવા માટે કઈ યોજના શરૂ કરી તો વન અને પર્યાવરણ મંત્રાલયે મુખ્યત્વે ગંગા એક્શન પ્લાન અને યમુના એક્શન પ્લાન જેવી યોજનાઓ શરૂ કરી હતી કે જેથી નદીઓમાં પ્ર પ્રદૂષણનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ અને જેથી આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન સી એ અને બી બંને પ્રશ્ન નંબર પિસ્તાલીસ બેક્ટેરિયા દ્વારા વધુ મિથેન પેદા થવા માટે માધ્યમમાં કયા દ્રવ્યનું પ્રમાણ વધુ હોવું જરૂરી છે તો જો માધ્યમમાં સેલ્યુલોઝુક્ત પદાર્થોનું પ્રમાણ વધારે હશે તો બેક્ટેરિયા દ્વારા જેવા કે મિથેનો બેક્ટેરિયા જે છે અથવા તો મિથેનો જન્સ બેક્ટેરિયા જે છે તેના દ્વારા વધુ માત્રામાં મિથેન વાયુનું નિર્માણ થશે અને જેથી સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ સેલ્યુલોઝ યુક્ત પ્રશ્ન નંબર 46 માત્ર ગ્રામ્ય વિસ્તારમાં જ બાયોગેસ પ્લાન્ટ સફળતાપૂર્વક ચલાવી શકાય છે આ વિધાનમાં શું ભૂલ છે તો હવે જ્યારે વાત કરીએ કે માત્ર ગ્રામ્ય વિસ્તારમાં જ બાયોગેસ પ્લાન્ટ સફળતાપૂર્વક ચલાવી શકાય છે તો એ શું કામ સફળતાપૂર્વક ચલાવી શકાય છે કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં ઢોર ઉછેર એટલે કે ઢોર પશુઓની ઉછેરની પ્રક્રિયાઓ થાય છે કે જેથી વધારે માત્રામાં છાણ ઉત્પન્ન થાય છે અને જેમાંથી વધારે માત્રામાં ગોબર ગેસ એટલે કે મિથેન વાયુનું નિર્માણ પ્રાપ્ત કરી શકીએ અને જેથી અહીંયા આપણે સાચો વિકલ્પ જે છે કોઈ આવશે ઓપ્શન ડી કે ગ્રામ્ય વિસ્તારમાં થતી ઢોર ઉછેરની પ્રવૃત્તિનો અહીંયા ઉલ્લેખ થયો નથી જેથી આ વિધાન ખામીયુક્ત છે પ્રશ્ન નંબર સુડતાલીસ કઈ સંસ્થા દ્વારા બાયોગેસ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે તો બાયોગેસ ટેકનોલોજી મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારમાં ગોબર ગેસ પૂરો પાડતો તથા મિથેન વાયુ પૂરો પાડતી રચના છે અને જેને બરાબર એ ટેકનોલોજી વિકસાવવા માટે મુખ્યત્વે બે સંસ્થા એક તો આઈ એ એટલે કે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને બીજી કેવી એટલે કે ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન એટલે કે ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન આ બે સંસ્થાઓ દ્વારા બાયોગેસ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે અને જેથી આપણો અહીંયા સાચો વિકલ્પ જે છે કયો થશે ઓપ્શન સી કેવી આઈસી પ્રશ્ન નંબર અડતાલીસ બેસિલસ થ્યુરેન્જિનેસિસ જાતિના બેક્ટેરિયાનો ઉપયોગ શું તૈયાર કરવા માટે થાય છે તો આપણને ખ્યાલ છે કે બિસિલસ થ્યુરેન્જિનેસિસ દ્વારા મુખ્યત્વે બીટી કોટનનું નિર્માણ થયેલું હતું કે જે કીટકો સામે પ્રતિરોધકતા પ્રદાન કરે છે અને જેથી અહીંયા આપણો સાચો વિકલ્પ આવશે ઓપ્શન ડી જીવજંતુનાશક જંતુનાશક વનસ્પતિ પ્રશ્ન નંબર ઓગણપચાસ જીવ નિયંત્રકો શુષ્ક બીજાણુ સ્વરૂપે પેકેટમાં મળે છે તેનો ઉપયોગ કેવી રીતે કરાય છે તો અહીંયા જે શુષ્ક બીજાણુની વાત કરવામાં આવેલી છે જે જેને આપણે કહીએ છીએ ડ્રાય સ્પોર એ ડ્રાય સ્પોર જે છે મુખ્યત્વે બેસેલસ થ્યુરેન્જિનેસિસના સ્પોર્સને શું કરવામાં આવે છે પાણીમાં ભેળવીને એટલે કે પાણીમાં ઓગાળીને તેને જે પણ અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિ હશે તેની ઉપર છંટકાવ કરવામાં આવે છે કે જેથી જ્યારે ઈયળો તે વનસ્પતિના તે ભાગનો ખોરાક તરીકે ઉપયોગ કરે ત્યારે એ સ્પોર એટલે કે શુષ્ક બીજાણું જે છે એ ઈયળના પાચન માર્ગમાં દાખલ થઈને એના પાચન માર્ગમાં ખલેલ પહોંચાડે છે અને જેથી એ કીટકો અથવા તો ઈયળો જે છે એનો શું થાય છે નાશ થાય છે અને જેથી અહીંયા આપણો સાચો વિકલ્પ જે છે એ કયો આવશે ઓપ્શન એ પાણીમાં ભેળવીને અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિ અને વૃક્ષ પર છંટકાવ કરવામાં આવે છે પ્રશ્ન નંબર પચાસ બકુલો વાયરસનો સમાવેશ કઈ પ્રજાતિ હેઠળ થાય છે તો બકુલસ વાયરસનો મુખ્યત્વે ન્યુક્લિયો પોલીહાઈડ્રો વાયરસની પ્રજાતિ હેઠળ સમાવેશ થાય છે કે જેથી રાઇટ ઓપ્શન આવશે ઓપ્શન એ તો આ હતા ચેપ્ટર દસ માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવોના પચાસ એમસીક્યુના સોલ્યુશન જો તમને સોલ્યુશનમાં કોઈપણ ડાઉટ્સ હોય તો તમે કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો અને જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ